સ્વાધ્યાય 14.2 નો દાખલા નંબર 1 સમજી લઈએ. નીચેનો કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર વર્ષમાં આપેલી છે 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55 ને 55 થી 65. દર્દીઓની સંખ્યા 6, 11, 21, 23, 14 અને 5. અહીંયા આપણે સૌ પ્રથમ આવૃત્તિ ઉપર જ ધ્યાન આપવાનું છે. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 23. ત્યારબાદ એનો વર્ગ જોવાનો છે 35 થી 45, અને એની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા કન્સિડર કરવાની છે. તો જુઓ, આ આપણે F1 કહીએ, F0 અને F2, એટલે 21, 23 અને 14 ધ્યાનમાં લેવાના છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. બંનેના બહુલક અને મધ્યક આ બંને શોધવાનું છે. આ માહિતીના બહુલક અને મધ્યક બંને શોધવાનું છે અને બે માપોની સરખામણી કરવાની છે અને અર્થઘટન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે એનો બહુલક શોધી લઈએ. તો બહુલક આવૃત્તિ કેટલી છે? 23, અને એનો વર્ગ છે 35-45, એટલે બહુલક વર્ગ થયો. તો એનું L શું થાય? તો કે 35. L એટલે કે વર્ગની અધસીમા, એટલે 35. એની વર્ગ લંબાઈ તો કે 10 થશે, એટલે H બરાબર 10. ત્યારબાદ F1 એટલે એની આવૃત્તિ 23, F0 એટલે આગળની આવૃત્તિ 21, અને F2 એટલે પાછળની આવૃત્તિ 14. હવે તો એનું સૂત્ર મૂકી દઈએ અને એમાં એની કિંમતો. તો બહુલક Z બરાબર L વત્તા F1 માઇનસ F0ના છેદમાં 2 ગુણ્યા F1 ઓછા F0 ઓછા F2 ગુણ્યા H. L 35 વત્તા 23 ઓછા 21ના છેદમાં 2 ગુણ્યા 23 ઓછા 21 ગુણ્યા ઓછા 14 ગુણ્યા 10. 35 વત્તા 23માંથી 21 બાદ કરો, 2 આવે, એને ગુણ્યા 10, છેદમાં 23 દૂ 46 માંથી 21 ને 14નો સરવાળો કરો, 35 થશે, બાદ કરો, 46માંથી 35 બાદ કરો, એટલે 35 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20, 46માંથી 35 જાય તો 11. 20 ભાગ્યા 11 કરો, 1.8 આવશે. 35 વત્તા 1.8 કરો એટલે 36.8 જવાબ મળે, જે બહુલક છે. બહુલક Z કેટલું મળ્યું? તો કે 36.8. હવે આપણે એનો મધ્યક ગોતી લઈએ, જેમાં પદ વિચલનની રીતની ગણતરી કરશું. ઉંમર એટલે કે વર્ગ આપેલો છે, એ વર્ગ લખી લેવાનો છે. ત્યારબાદ દર્દીઓની સંખ્યા લખી લેવાની છે, એનો ટોટલ મારવાનો છે, 80 આવશે. ત્યારબાદ XI ગોતવાનું છે, 5 વત્તા 15 ભાગ્યા 2, 20 ભાગ્યા 2 કરો 10 આવશે, 15 વત્તા 25 ભાગ્યા 2 20, 25 વત્તા 35 ભાગ્યા 2 30, 35 વત્તા 45 ભાગ્યા 2 40, 45 વત્તા 55 ભાગ્યા 2 50, 55 વત્તા 65 ભાગ્યા 2 60. એમાંથી આપણે એ ધારવાનું છે, તો વચ્ચેની સંખ્યા કોઈ પણ ધારી લઈએ. તો અહીંયા આપણે 30, 40માંથી કોઈ પણ ધારી શકો છો, એટલે આપણે અહીંયા 40 ધારીએ છીએ. UI ગોતવાનું છે, XI માઇનસ A/H. H કેટલું છે? તો કે એની વર્ગ લંબાઈ કેટલી છે? 15માંથી 5 જાય તો 10, એટલે વર્ગ લંબાઈ કેટલી મળી? 10. એ કેટલું છે? 40. હવે UI ગોતવાનું છે, તો X 10 માઇનસ 40 ભાગ્યા 10 એટલે -3. 20 ઓછા 40 ભાગ્યા 10 -2. 30 ઓછા 40 ભાગ્યા 10 -1. 40 અહીંયા એ ધાર્યું છે એટલે તો 0 આવશે. 50 ઓછા 40 ભાગ્યા 10 એટલે 1. 60 ઓછા 40 ભાગ્યા 10 એટલે 2 જવાબ મળશે. હવે બીજી અને ચોથી કોલમનો ગુણાકાર, 6 તેરી 18, -18, 11 દુ 22, -22, 21 એકા 21, 21, 0, 14 ગુણ્યા 1, 14, 5 દુ
दस। आ बधानो सरवाळो करो, माइनस अठार वत्ता माइनस बावीस वत्ता माइनस एकवीस वत्ता चौद वत्ता दस એટલે માઇનસ સાડત્રીસ જવાબ આવશે। હવે આપણે મધ્યકનું વિચલનનું સૂત્ર મૂકવાનું છે તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ ના છેદ એફ આઈ ગુણ્યા એચ। એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ, એ કેટલી કિંમત હતી એની ચાલીસ, વત્તા એફ આઈ યુ આઈ માઇનસ સાડત્રીસ છેદમાં સિગ્મા એફ આઈ એસી ગુણ્યા દસ, ઝીરો ઝીરો કટ થઈ જશે, માઇનસ સાડત્રીસ ભાગ્યા આઠ કરો અને માઇનસમાં જવાબ આવશે ચાલીસ માઇનસ સાડત્રીસ ભાગ્યા આઠ મળશે, એનો જવાબ આવશે પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ। કેટલો જવાબ આવ્યો, મધ્ય કેટલો આવ્યો, પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ। એટલે અહીંયા આપણે લખી શકીએ કે આમ આપેલ માહિતીનો બહુલક છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ છે, બહુલક કેટલો મળ્યો છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ અને મધ્યક પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ છે, બરાબર। બહુલક જો અહીંયા કેટલો વધુ મળ્યો આપણને, બહુલક છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ, મધ્યક પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ, તો અહીંયા આપણે અર્થઘટન કરવાનું કહ્યું હતું। તો ઉપર મેળવેલા પરિણામો દર્શાવે છે કે દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓ પૈકી મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ છે અને દાખલ થયેલ બધા જ દર્દીઓની સરેરાશ ઉંમર કેટલી છે, પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ છે। મહત્તમ એટલે કે મોટા મોટી સંખ્યા, મહત્તમ સંખ્યા દર્દીની ઉંમર કેટલી છે, છત્રીસ પોઈન્ટ આઠ છે, જ્યારે સરેરાશ ઉંમર તો કે પાંત્રીસ પોઈન્ટ સાડત્રીસ વર્ષ છે। દાખલા નંબર બે, નીચેની માહિતી બસો પચીસ વીજ ઉપકરણના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે। આયુષ્ય એટલે કલાકોમાં, ઝીરોથી વીસ, વીસથી ચાલીસ, ચાલીસથી સાઠ, સાઠથી એંસી, એંસીથી સો અને સોથી એકસો વીસ। આવૃત્તિ આપેલી છે દસ, પાંત્રીસ, બાવન, એકસઠ, અડસઠ ને ઓગણત્રીસ। એમાં સૌથી વધુ મહત્તમ આવૃત્તિ કઈની છે, તો કે એકસઠ, એટલે કે સાઠ એંસીનો વર્ગ આપેલો છે જેની એકસઠ મહત્તમ આવૃત્તિ છે। એટલે આપણે અહીંયા આને એફ વન કહી દઈશું, આગળની સંખ્યા એફ ઝીરો અને પાછળની એફ ટુ। વર્ગ સાઠ એસી એટલે એલ કેટલો થશે, સાઠ, અને એની વર્ગ લંબાઈ કેટલી થશે, તો કે એંસીમાંથી સાઠ બાદ કરજો એટલે એની વર્ગ લંબાઈ વીસ થશે। તો આપણે આ બધું લખવાનું છે અને આયુષ્યનો બહુલક શોધવાનો છે। તો અહીંયા મહત્તમ આવૃત્તિ એકસઠ છે, વર્ગ એનો સાઠથી એંસી છે એટલે બહુલક વર્ગ સાઠ એંસી થશે, એલ એટલે કે એની અધસીમા, વર્ગની અધસીમા એટલે સાઠ, એલ બરાબર સાઠ, એચ બરાબર વીસ, એફ વન બરાબર એકસઠ, એફ ઝીરો બાવન, એફ ટુ એટલે આડત્રીસ। હવે આપણે સૂત્રમાં એની કિંમત મૂકી દઈશું, તો સૌ પ્રથમ સૂત્ર લખીશું ઝેડ બરાબર એટલે બહુલક બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરોના છેદમાં બે ગુણ્યા એફ વન ઓછા એફ ઝીરો ઓછા એફ ટુ ગુણ્યા એચ, સાઠ વત્તા એકસઠ ઓછા બાવનના છેદમાં બે ગુણ્યા એકસઠ ઓછા બાવન ઓછા આડત્રીસ ગુણ્યા વીસ, સાઠ વત્તા એકસઠમાંથી બાવન જાય તો નવ, એકસઠ દુ એકસો બાવીસ ઓછા બાવન ઓછા આડત્રીસ ગુણ્યા વીસ, વીસ ગુણ્યા નવ એટલે એકસો ને એંસી, એકસો બાવીસમાંથી બાવન અને આડત્રીસ બાદ કરો એટલે બત્રીસ જવાબ મળે। તો સાઠ વત્તા એકસો એંસી ભાગ્યા બત્રીસ કરશો એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ છસો પચીસ, સાઠ વત્તા પાંચ પોઈન્ટ છસો પચીસ કરો એટલે જવાબ કેટલો મળશે પાંસઠ પોઈન્ટ છસો પચીસ। આમ ઉપકરણોના આયુષ્યનો બહુલક પાંસઠ પોઈન્ટ છસો પચીસ કલાક છે।